સફાઈનું કામ તો હવે પૂરું થઈ ગયું હશે, પરંતુ હવે ઘર ડેકોરેશન કરવાનો વારો છે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? દિવાળીમાં દીવા તો બધાના ઘરમાં થતા જ હોય છે, પરંતુ દીવાની અંદર વારંવાર તેલ અથવા તો ઘી પૂરવાની ખૂબ જ ઝંઝટ હોય છે. તો આજે સરસ મજાની ટિપ્સ લાવી છું ફ્રેન્ડ્સ, કે જે દીવા લોંગ ટાઈમ સુધી ચાલશે, આખા ઘરમાં અને ઘરની આજુબાજુનું વાતાવરણ મસ્ત સુગંધી વાતાવરણ રહેશે. અને હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે નાના બાળકો પણ આ દીવા પ્રગટાવી શકશે અને હાથ બગાડ્યા વગર. તો ચલો લે સ્ટાર્ટ. તો અહીં સૌપ્રથમ તો ઘરમાં જેટલા નાના મોટા ઢાંકણા હોય તે તમારે લઈ લેવાના છે. તો આવી તે જો નાની સાઈઝના હોય ને તો થોડું વધારે સારું. તો અહીં તમારે ઢાંકણા પ્લાસ્ટિકના હોય કે અથવા તો જો દવાની બોટલના ઢાંકણા હોય છે જે પતરાના લોખંડના, તે પણ તમે લઈ શકો છો. હવે ઢાંકણા તો આપણે આવી રીતે 4-5 ભેગા કરી દીધા. જો તમારી પાસે સિલિકોન મૂળના નાના નાના ખાનાવાળું હોય તો પણ વાંધો નથી. હવે બીજું કામ એ કરવાનું છે કે આવી રીતે રૂની આપણે ઊભી દિવેટ કરવાની છે. અહીં હું તમને બતાવું છું કે જ્યારે ઊભી દિવેટ કરીએ ત્યારે તેની જે દંડી હોય થોડી વધારે લાંબી રાખવાની છે. જો હું બનાવું છું તે રીતે, તો આવી રીતે આપણે જેટલા આપણે દીવા બનાવવાના હોય ને એટલા તમે 15-20 જેટલા તમે એકસાથે બનાવી શકો છો. જો હું બનાવું છું તે રીતે તમારે આવી રીતે બનાવવાના છે. તો આવી રીતે આપણે ફટાફટ બનાવી લઈશું. હું બસ શીખવાડું છું તે રીતે તમે ઇઝીથી નાના બાળક પણ આવી રીતે કરી શકશે. તો અહીં ફ્રેન્ડ્સ, મારી ખૂબ જ પ્રેમભરી રિક્વેસ્ટ છે કે ચેનલ પર તમે પહેલી જ વખત આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને જો આજની વિડીયો તમને થોડી ઘણી પણ હેલ્પફુલ લાગે, આમ તો તમને આ વિડીયો તમને ગમવાની જ છે, પરંતુ થોડી ઘણી તમને હેલ્પફુલ લાગી હોય તો પ્લીઝ લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો. તો આવી રીતે મેં બધી જ દિવેટો કરી દીધી છે, 15-20 જેટલા મેં નંગ આવી રીતે બનાવી દીધા છે. હવે આગળનું આપણે કામ કરીશું. તો અહીં મેં એક નાની વાટકી જેવું લીધું છે. તો અહીં મેં હળદર પાવડર લીધો છે ચપટી, અને ચપટી હું કંકુ લઈશ. તો અહીં થોડું આપણે ડેકોરેશન જેવું કરવાનું છે. તમે આ જે ટિપ્સ છે તમે સ્કીપ પણ કરી શકો છો, પરંતુ દિવાળીનો તહેવાર છે તો કલરફુલ તો હોવો જ જોઈએ. તો બસ આવી રીતે મેં બે કલર લઈ લીધા છે. અહીં આપણે દીવા જે બનાવવાના છીએ તે ખૂબ જ કેમિકલ વગરના બનાવવાના છીએ, એકદમ ઓરિજિનલ બનાવવાના છીએ. તો દેશી ઘી આપણે 2-3 ટીપા એડ કરીશું, વધારે નાખવાના નથી. અહીંયા ચપટે તમે લેશો તો પણ ઘણું થઈ જશે. જુઓ, તમે ધ્યાનથી જુઓ, અહીં હું આંગળીની મદદથી થોડું મિક્સ કરી લઉં છું. તો બસ આપણે જે દીવા બનાવ્યા છે, જે દિવેટ બનાવી છે, તેને જે ઉપરની જે દંડી છે તેને આપણે કલરફુલ કરવાની છે. તો આ દંડી છે ને એક જોતા થોડું કલરિંગ પણ થઈ જશે અને ઘીવાળી પણ થઈ જશે, બંને કામ થઈ જશે. થોડું ડેકોરેશન જેવું હોય તો વધારે સારું લાગે. તો આમે આપણે જો બજારમાં તૈયાર આપણે આવી રીતે દિવેટો આપણે મંગાવીએ છીએ તે ખૂબ જ મોંઘી આવે છે. 300-400 રૂપિયાની 50 કે જેટલી નંગ આવે છે, તો જે વધારે ચાલતી બી નથી અને આપણે ખબર બી નથી હોતી કે કેવું ઘી વાપરેલું હોય છે, કેમિકલવાળું વાપરેલું હોય છે, શું હોય છે તે. તો તહેવારમાં આપણે થોડું ચોખ્ખું રાખીએ તો થોડું વધારે સારું. તો અહીં આપણે દેશી ઘીથી જ આપણે આ દીવા બનાવવાના છીએ. તો બસ આવી રીતે જો રેડ કલરના બી બનાવીશ અને યલો કલરના બી બનાવીશ. જો તમારે હજુ તમારે કોઈ ત્રીજો કલર તમારે યુઝ કરવો હોય તો તમારી પાસે કોઈ બીજો કલર હોય અથવા તો જે ફૂડ કલર હોય તે પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. તો તમે એ પણ કલરના પણ બનાવી શકો. તો આવી રીતે બનાવીશું અને થોડું પેક કરીને રાખીશું તો થોડું વધારે સારી લાગશે. બાળકોને જોઈને પણ દીવો પ્રગટાવવાની પણ એમને મજા આવશે. હવે રેડ કલરના તો થઈ ગયા છે, હવે આપણે યલો કલરની દંડી આપણે કલરિંગ કરીશું. તો વિડીયોને ધ્યાનથી જોજો ફ્રેન્ડ્સ, થોડું ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે. અને ખરેખર આ વિડીયો એટલી બધી યુઝફુલ છે કે તમે દર વર્ષે પછી આ ટિપ્સનો જ તમે ઉપયોગ કરશો. અને આનાથી તો ખૂબ જ ટાઈમનું સેવિંગ થાય છે. જેમ કે આપણે દિવાળીના જે 5-10 દિવસ છે તેમાં રોજે આપણે દીવા કરવાની હોય જ છે. તો સાંજનો અથવા રાતનો ટાઈમ હોય છે તેમાં બધી ઉતાવળ થતી હોય છે, ઘરમાં ગેસ્ટ પણ આવેલા હોય છે, અને તહેવારના ટાઈમમાં થોડું ટાઈમની બચત થાય તો વધારે સારું રહેશે.
તો આનાથી તમે ફટાફટ બાળકોને કહેશો તો બાળકો પણ આવી રીતે દીવા ફટાફટ પ્રગટાવી દેશે, અને તેનાથી હાથ પણ રોજ જ ખરાબ નહીં થાય, અને બસ આવી રીતે દીવેટ મૂકી દેવાની અને પ્રગટાવી દેવાની. જો બંને કલર હવે થઈ ગયા છે, સરસ મજાના કલરિંગ દેખાઈ રહ્યા છે. હવે આપણે અહીં ગેસ ઉપર એક તપેલી મૂકીશું અને એક વાટકી જેટલું, એક કપ જેટલું આપણે દેશી ઘી એડ કરવાનું છે. અહીં તમે જો જે ઘી વાપરતા હોય તે તમારે એડ કરવાનું છે. તો આટલાથી તો ખાસા બધા દીવા બની જશે. આ ઘીથી તો 20-22 જેટલા દીવા તો બની ગયા છે. તો આટલું તમારે થોડું ધ્યાનમાં રાખવાનું છે. હવે 3-4 જેટલી મીડિયમ સાઇઝની તમારે ઘરમાં મીણબત્તી હોય આ ટાઈપની, મોટી સાઇઝની હોય તો એક કે બે તમે લેશો તો પણ ચાલી જશે. તો અહીં મેં જે નાની છે, ખૂબ જ નાની જે મીણબત્તી છે એ 3-4 નંગ મેં લીધા છે. તો અહીં તમે એટલા નંગથી તમારી મીણબત્તી બરાબર રહેશે. મીણબત્તી એટલા માટે એક જે આપણે જે દીવા બનાવવાના છીએ તેને ટેક્સચર માટે, એટલે કે બહાર રાખીએ તો પણ એ સાઇઝ પકડી રહે તે માટે મીણબત્તીનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે આ મીણબત્તી આપણે અંદર તોડીને નાખી દેવાની છે. અંદરનો જે દોરો છે તે આપણે બહાર નાખી દેવાનો છે. હવે મીણબત્તી નાખ્યા બાદ અહીં આપણે કપૂર નાખવાનું છે. જો કપૂર તમે થોડું તેનો ભૂક્કો બનાવીને નાખશો તો વધારે સારું રહેશે. અહીં હું દેશી કપૂર નાખું છું. દેશી કપૂરનો ખૂબ જ એનો સુગંધ સારી આવે છે, અને બધાને ખ્યાલ જ હશે કે કપૂર એ નેગેટિવિટી દૂર કરે છે, પોઝિટિવિટી ઘરમાં લાવે છે. તો દીવા સાથે સાથે જો કપૂરનો બી ઉપયોગ ભેગો થઈ જશે તો ઘરમાં પોઝિટિવિટી આવશે, ખૂબ જ સુગંધમય વાતાવરણ રહેશે, અને એક તહેવારનું વાતાવરણ છે તો કપૂરનો તો ઉપયોગ હોવો જોઈએ. તો દીવા સાથે સાથે કપૂરનો પણ ઉપયોગ થઈ જશે. તો અહીં હું કપૂરના જે ભીમસેન કપૂરનો ઉપયોગ મેં કર્યો છે તો તેને આવી રીતે ટુકડા કરીને નાખું છું. હવે તમે આની અંદર તમે અત્તર પણ નાખી શકો છો. તેને થોડું વધારે સુગંધમય કરવું હોય તો ગુલાબ છે, કોઈ પણ તમે અલગ ફ્લેવરનું અત્તર હોય તે પણ તમે નાખી શકો છો. એસેન્સ પણ નાખી શકો છો, કે જેમ તમે એસેન્સ કે અત્તર નાખશો તો જ્યારે તમે દીવો પ્રગટાવશો તો સરસ મજાની સુગંધ આવશે. જો હવે આવી રીતે બરાબર મિક્સ કરી દેવાનું. ફક્ત ને ફક્ત બસ આ મીણબત્તી ઓગળે એટલી જ વાર રાખવાનું છે. તો અહીં મેં 1-1.5 મિનિટ મેં ઓન રાખ્યું છે. તો બસ હવે તરત જ આપણે ગરમ ગરમ છે તેને આવી રીતે જે આપણે ઢાંકણામાં કે મૂળમાં તમારે એડ કરવાનું હોય તો ગરમ ગરમ તમારે કરી દેવાનું, કેમ કે આની અંદર ઘી સાથે સાથે આપણે મીણબત્તીનો પણ ઉપયોગ કર્યો છે. તો મીણબત્તી છે એ ઘી કરતાં પણ વધારે ઠરી જશે. તો અહીં બે મેં પાર્ટ કરી દીધા છે, કેમ કે અહીં મારે એવો વિચાર છે કે એક ઘીની અંદર હું ગ્રીન કલર હું નાખવાની છું. પણ થોડો ગ્રીન કલર નાખશે તો થોડી ગ્રીનિશ લાગશે, બાકી એટલું બધું તો નહીં નાખું. આપણે જેમાં આપણે ઠારવાના હોય જે સાઇઝના, અથવા તો તમારે જે શેપ આપવો હોય તે શેપનું આપણે ઢાંકણું હોય કે કોઈ પણ વસ્તુ હોય, નાની વાટકી હોય, તો તમે એમાં ઠારી શકો છો. તો અહીં મારી પાસે આવી રીતે જે ચોકલેટ બનાવવા માટેની આવું મોલ્ડ હતું દિલ આકારનું, તેમાં હું પહેલાં બનાવીશ અને ઢાંકણામાં પણ હું તમને ઠારીને બતાવીશ, બંને રીત તમને બતાવીશ. તો બસ આવી રીતે મેં ડિવેટો મૂકી દીધી છે, અને હવે આપણે એક ચમચી એટલું જરૂર પડશે, એક ચમચી આવી રીતે નાખી દઈશું. તો સરસ મજાના જે ખાના છે એ ભરે જાય તે રીતે આપણે આ જે બનાવ્યું છે સિરપ તે એડ કરવાનું છે. ફ્રેન્ડ્સ, કોઈ સીડી વગર કે કોઈ ટેબલ વગર પંખા, સોફા, માળિયા, દિવાલ, કબાટ બધું જ એક પ્લાસ્ટિકના ટૂલની મદદથી તમે સાફ કરી શકશો. તો તેની વિડીયો હમણાં જ મેં તમારી સાથે શેર કરી છે, હું તેની લિંક કમેન્ટ બોક્સમાં મેન્શન કરી દઈશ, તમને જરૂરથી ગમશે.
જુઓ હવે બધા જ આપણે ખાના ભરી દીધા છે અને અહીં તમે જોઈ શકો છો બે મિનિટ જેવું થયું છે તો હવે ઠરવાનું ચાલુ થઈ ગયું છે. જો આ આગળના જે છે ખાના છે સરસ મજાના ઠરી ગયા છે અને પાછળના જે ચાર પાંચ છે તે બાકી છે. તો અહીં તમે અડધો કલાક શું 15-20 મિનિટ તમે રાખશો તો ઓટોમેટિક સરસ મજાના શેપ લઈ લેશે, ઠરી જશે. તમારે એટલી બધી ઉતાવળ હોય તો બસ 5 મિનિટ જેટલું તમે ફ્રીજમાં પણ રાખી શકો છો. તો હવે બરાબર સરસ મજાના ઠરી ગયા છે તો હવે આપણે એક એક કરીને તે મૂળમાંથી કાઢી દઈશું. તો ડબ્બીના જે ઢાંકણા છે એને પણ કેવી રીતે કાઢવા તે હું પણ તમને બતાવીશ. જુઓ ઈઝીથી એકદમ જે દીવા બનાવ્યા છે એ ફટાફટ નીકળી જાય છે. એવું નથી કે જે સિલિકોનનું છે એટલા માટે હું તમને જે ખાંડ જે ડબ્બીના ઢાંકણા છે તેમાંય પણ હું ફટાફટ આવી રીતે કાઢીને બતાવીશ. તો સરસ મજાના હવે આપણા જે દીવા રેડી થઈ ગયા છે, જો ફટાફટ નીકળી જાય છે. તમે આને પછી એક ડબ્બામાં તમે સ્ટોર પણ કરી શકો છો. જો નીકળી જાય છે ઈઝીથી તો તમે એકસાથે તમે દિવાળીના દીવાઓ આવી રીતે તમે બનાવીને રાખી શકો છો. અને આમાં કોઈ જ આપણે કેમિકલનો કોઈ ઉપયોગ કર્યો નથી, કોઈ જ બહારની વસ્તુ લાવવાની પણ જરૂર નથી. બસ ઘરની 2-3 જ વસ્તુથી સરસ મજાના સુગંધીદાર દીવા રેડી થઈ જશે. હવે જે આ ઢાંકણા છે મેં એને નાખતી વખતે થોડો ઓઇલ ગ્રીસ કરવા રહ્યું હતું, ઓઇલ અથવા તો ગ્રી જે ઘી છે તેને ગ્રીસ કર્યું હોય તો પણ વાંધો નહોતો. પણ હવે જુઓ તમે બાજુમાં ચક્કાની મદદથી એક ખૂણો જે છે તમે આવી રીતે ફેરવી દેવાનું અને આવી રીતે ખેંચીને તમે કાઢી શકો છો. જો હું કરું છું તે રીતે બસ એક જ બાજુ તમે ચક્કુ નાખશો તો ઓટોમેટિક તમે જ્યાં દીવાઓ નીકળી જશે. જો એકદમ નીકળી જાય છે તો રેડી થઈ ગઈ છે. બજારમાં ખૂબ જ મોંઘા ભાવે આવા દીવાઓ મળતા હોય છે. રંગીન લેવા જઈએ તો થોડો વધારે પૈસા થતા હોય છે અને કેમિકલવાળા હોય છે. આ જે આપણે બનાવ્યા છે એકદમ કેમિકલ ફ્રી છે. તો ફ્રેન્ડ આજની ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જોઈથી કહેજો. જુઓ હવે હું દીવો પ્રગટાવીને તમને બતાવું છું. આવી રીતે ઈઝીથી બાળકો પણ કરી શકશે અને રોજે રોજ હાથ પણ નહીં બગડે. તો દિવાળી શું તમે રોજિંદા જીવનમાં પણ આ રીતની તમે દિવેટ બનાવીને રાખશો તો ઈઝીથી તમારું કામ ફટાફટ થઈ જશે. જુઓ દીવો પ્રગટેલા કેટલા સરસ લાગે છે, એકદમ સુગંધીમય વાતાવરણ બની ગયું છે. તો આ ટિપ્સ તમે ખરેખર તમે અપનાવજો અને હા બનાવીને કમેન્ટ જરૂર જરૂરથી કરજો. તો હવે એક નવા આઈડિયા સાથે મળીશું, એક નવી ટિપ સાથે મળીશું. બાય બાય. જય ભારત.